કેટલા પ્રકારના આર્ટિકલ્સ છે? એ એન ધ, એ થ્રી આર્ટિકલ્સ છે પણ ટાઈપ્સ જે છે એ બે છે, બરાબર? બે પ્રકારના આર્ટિકલ્સ છે એ તો તમને ખબર જ છે, એટલે હું વધારે ડિટેલમાં નથી જતો. એમાં ફટાફટ ફટાફટ આપણે જોઈ લઈએ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ. અંગ્રેજી ભાષામાં ટોટલ 26 મૂળાક્ષરો છે. એ ઈ આઈ ઓ યુ એમાં સ્વર, એટલે કે એને વોવલ્સ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર? એન્ડ એના સિવાયના વ્યંજન, દેટ ઇઝ કોન્સોનન્ટ્સ, કોન્સોનન્ટ્સ કહેવાય એને. શું કહેવાય? કોન્સોનન્ટ્સ. પછી અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ છે. આર્ટિકલના બે પ્રકાર, જો એના પ્રકાર બે છે. ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ, ઇફ સમબડી ઇઝ આસ્કિંગ યુ, then you have to say there are two types of articles, that is definite and indefinite. Okay, in indefinite articles two articles are coming, that is a and n, which is used for singular object. Okay, which is used before singular object, ke je ekvachan na karta vyakti pehla, vastu pehla, padarth pehla vapray chhe. Okay, tamare one na lakhu hoy to chale, બરાબર? વનની જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, દેટ ઇઝ કોલ્ડ અનિશ્ચિત. એટલે એ અનિશ્ચિત છે, ઇનડેફિનેટ છે, બરાબર? કારણ કે ઘણી વસ્તુઓ એમાં એવી છે કે તમારે, તમે ધારી ન શકો. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમે જોઈ શકો છો, અને બીજું ડેફિનેટ આર્ટિકલ કે જે ધ છે, બરાબર? હવે આર્ટિકલ એ વિશે અહીં આપ્યું છે, જરા જોઈ લો, ફટાફટ જરા રિફ્રેશ કરી લો, બરાબર? આ તો તમને આવડે છે. આમ તો જાતિવાચક નામની આગળ મુકાય છે, બરાબર? આર્ટિકલ એ જે છે એ કોઈ પણ જાતિવાચક નામ હોય, અ બોય, અ ટીચર, અ કાઉ, અ રેટ, એટસેટ્રા. પછી નામનો પ્રકાર, નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે, અ ટેબલ, અ ફેન, અ બાઇસિકલ, એટસેટ્રા, બરાબર? પછી નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ, ફોર એક્ઝામ્પલ, અ ગુડ બોય, અ ન્યૂ બુક, અ વ્હાઇટ કાઉ, એટસેટ્રા. પછી નામનો પ્રથમ અક્ષર સ્વર હોય તો, આ બધા એના નિયમ છે, બરાબર? કે એ આર્ટિકલ ક્યાં આવી શકાય. અ યુનિફોર્મ, અ ઈવ, અ યુનિક, બરાબર? હવે એની આગળ વ્યંજન શરૂ થતું હોવાથી એમાં, સોરી, હવે અહીં જોઈ શકો છો તમે કે સંખ્યાદર્શક એટલે કે પરિમાણ સૂચક શબ્દ માટે, અ ડઝન, અ હંડ્રેડ, અ કપલ, અ પેર, અ લોટ, બરાબર? કપલ એટલે બે. હવે એન આર્ટિકલ ક્યાં આવી શકે એ જરા જોઈ જાઓ. આ બધું ઓલરેડી તમારે આવી ગયું છે, એટલે હું વધારે ડિટેલમાં નથી જતો અબાઉટ, રાઈટ? જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે, કોઈ પણ શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે, ફોર એક્ઝામ્પલ, એલિફન્ટ, એન એલિફન્ટ, એગ, એન એગ, અમ્બ્રેલા, એન અમ્બ્રેલા, એન ઇન્ડિયન, એન ઇન્ડિયન. ઓકે, પછી વિશેષણનો પહેલો અક્ષર વ્યંજન હોય તો ઉચ્ચારણ ગુજરાતી સ્વરથી થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, એન આર, એટલે કે સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે પણ એનો ઉચ્ચાર અથી થાય છે, મીન્સ કે શું કહેવાય એને, વોવલ્સથી થાય છે, રાઈટ? એટલે એના માટે. પછી એન એલ એલ બી, જો એ પણ એક પ્રકારનું શું છે, વ્યંજ સ્વરથી થતો ઉચ્ચારણ છે. પછી આર્ટિકલ ધ તમે જોઈ શકો છો, કોઈ વસ્તુ કે પ્રાણીની એક વખત કર્યા પછીની ફરીથી ક્રિયા થાય ત્યારે, અથવા તો એને ફરી પાછું એનો ઉલ્લેખ કરો ત્યારે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ બોય, ધ બોય ઇઝ વેરી સ્માર્ટ, રાઈટ? હી ઇઝ અ બોય, ધ બોય ઇઝ વેરી સ્માર્ટ, બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ પર્ટિક્યુલર વન. ઓકે, જ્યારે પર્ટિક્યુલરની વાત કરો ત્યારે એમાં બીજા વાક્યમાં ધ આર્ટિકલ લગાવી શકાય. ફોર એક્ઝામ્પલ, અહીં જોઈ શકો છો, હિયર ઇઝ અ ઝૂ, ધ ઝૂ ઇઝ વેરી લાર્જ, બરાબર? અહીંયા એક પ્રાણી સંગ્રહાલય છે, એ પ્રાણી સંગ્રહાલય ખૂબ જ મોટું છે, એનો અર્થ એ થાય. કોઈ નામ જ્યારે આખા વર્ગ, સમૂહ કે જાતિનો ઉલ્લેખ થતો હોય, બરાબર, એટલે કે સમૂહ હોય ત્યારે, ફોર એક્ઝામ્પલ, ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ, બરાબર? એનો મતલબ સમૂહ પણ હોઈ શકે, અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર જાતિ માટે, બરાબર, જે સમૂહ માટે વપરાતું હોય. પછી અહીંયા તમને ઓલરેડી મેં બધા ઘણા બધા બીજા એક્ઝામ્પલ્સ આપ્યા છે. જ્યારે વિશેષણ આખા સમુદાયને લાગુ પડે ત્યારે, ધ રિચ, ધ પુઅર, ચોક્કસતા દર્શાવવા માટે, પ્લીઝ સ્વિચ ઓફ ધ લાઇટ, પ્લીઝ અથવા હા ધ લાઇટ, જો પર્ટિક્યુલર છે એટલે ચોક્કસતા દર્શાવવા માટે. પછી પ્રકૃતિના અનન્ય હોય ત્યારે તેવા નામ સાથે, ફોર એક્ઝામ્પલ, યુનિક, ધ સન, ધ વિન, ધ સ્કાય, ધ
the mountain, the river, like that. પછી ભૌગોલિક સ્થાન, જ્યોગ્રાફિકલ પ્લેસીસ, ધ નોર્થ પોલ, ધ સાઉથ પોલ, પછી ધ ટ્રોપિક ઓફ કેપ્રિકોન, ધ ટ્રોપિક ઓફ કેન્સર, બરાબર. આ બધું વિષુવવૃત્તના જે પ્રકારો છે. એક્વેટર, ધ એક્વેટર એટલે વિષુવવૃત્ત. આ બધા વિષુવવૃત્તની આજુબાજુના પ્રકારો છે, બરાબર. પછી ગ્રહો એટલે કે પ્લેનેટ્સ જે છે, એને પ્લાનેટ્સ પણ કહેવાય, પ્લેનેટ્સ પણ કહેવાય, ઉચ્ચારણ તમે જેમ કરો એ પ્રમાણે. ધ માસ, ધ વેનિસ, અલગ અલગ જેટલા બધા પ્લેનેટ્સ છે બધાની આગળ ધ લાગે, ઓકે. પછી દિશા એટલે કે ડાયરેક્શન, ડાયરેક્શન માટે ધ નોર્થ, ધ સાઉથ, ધ ઇસ્ટ, ધ વેસ્ટ, બરાબર. પછી ખંડ એટલે કે કોન્ટિનેન્ટ, કોન્ટિનેન્ટ માટે ધ એશિયા, ધ ઓસ્ટ્રેલિયા, ધર આર સેવન કોન્ટિનેન્ટ્સ, એકોર્ડિંગલી બધાની આગળ ધ લાગે. પછી મહાસાગર, ઓશન્સ, બરાબર, ધ પેસિફિક, ધ ઇન્ડિયન, હે ને, ધ એટલાન્ટિક, એ જે મહાસાગરો છે. પછી અખાત એટલે કે ધ બે ઓફ બેંગાલ, ધ બે ઓફ ખંભાત, એટસેટ્રા, બરાબર. પછી ટાપુ, આઇલેન્ડ, આઇલેન્ડ કહેવાય એને, ધ ગ્રીનલેન્ડ, ધ માલદીવ, એટસેટ્રા. પછી રણ, ડેઝર્ટ એટલે કે ધ સહારા ડેઝર્ટ, ધ રાજસ્થાન ડેઝર્ટ, એટસેટ્રા, એટસેટ્રા. પછી નહેર, કેનાલ માટે ધ નર્મદા કેનલ, બરાબર. પછી પર્વતમાળા, ધ માઉન્ટેન રેન્જ, ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ વિંધ્યા, એટસેટ્રા. નદીઓ, ધ ગંગા, ધ એમેઝોન, ધ તાપી, મીન્સ કોઈ પણ જે નદીઓ છે એ બધા માટે. પવિત્ર ગ્રંથો એટલે કે હોલી બુક્સ, જે આપણા શું કહેવાય એને, ધાર્મિક ગ્રંથો જે છે, આ ધાર્મિક ગ્રંથો બધાએ આગળ ધ આર્ટિકલ લાગે, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, એટસેટ્રા, બરાબર, ધ મહાભારત, એટસેટ્રા. સમાચાર પત્રો, ન્યૂઝ પેપર માટે પણ તમે જોઈ શકો છો, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, પછી ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, આ બધા જેટલા છે ઇંગ્લિશમાં જેટલા તમે વાપરો એ બધાની આગળ ધ આર્ટિકલ લાગે, ઓકે. પછી ટ્રેન, જહાજ, વિમાન, ફોર એક્ઝામ્પલ ધ રાજધાની એક્સપ્રેસ, પછી ધ વિક્રાંત અને ધ પુષ્પક, આ દુનિયાની અજાયબીઓ જે છે, ફોર એક્ઝામ્પલ તાજમહાલ છે, બરાબર, એની આપણે અહીંયા વાત કરી, ઓકે. આર્ટિકલ્સમાં પછી અહીંયા શરીરના અંગો માટે પણ છે, ધ હાર્ટ, ધ બ્રેઇન, ધ લંગ્સ, હા, એટસેટ્રા. સુપરલેટિવ ડિગ્રી માટે ખાસ, બરાબર, સુપરલેટિવ ડિગ્રીનું જે રૂપ હોય એની આગળ હંમેશા ધ આર્ટિકલ જ લાગે, ધ મોસ્ટ અથવા તો ઈએસટી વાળા જેટલા પ્રત્યયો છે એ બધા છે. પછી ડબલ કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ, ડબલ કમ્પેરેટિવ એ તમારે ટ્વેલ્થમાં પોઈન્ટ આવતો હતો, ખબર હોય તો, ડબલ કમ્પેરિઝન એટલે કહેવાય, એ તમારે આવતો હતો. એમાં હંમેશા બંને વાક્યના પહેલા અક્ષરની શરૂઆત ધથી થાય છે, બરાબર. પછી જ્યાં કોઈ વ્યક્તિનું નામ બીજી વ્યક્તિ સાથે સરખાવવામાં આવતું હોય ત્યારે, ફોર એક્ઝામ્પલ કૈલાસ, કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, કાલિદાસને શેક્સપિયર સાથે સરખાવવામાં આવ્યા છે. પછી અહીં નોટ જોઈ લ્યો તમે, તમે જોઈ શકો છો અહીંયા નોટ્સ. સંજ્ઞાવાચક કે બહુવચનમાં આર્ટિકલ એ કે એન મુકાતા નથી. આર્ટિકલ ધ એકવચન અને બહુવચન બંનેમાં મૂકી શકાય છે. આર્ટિકલ એ અને એન માત્ર કાઉન્ટેબલ નાઉન સાથે જ આવે છે, ધ્યાન રાખજો. ગઈકાલે પણ મેં કીધું હતું, આર્ટિકલ ધ કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન બંને સાથે આવે છે. આર્ટિકલ ધ જે છે એ બંને સાથે આવી શકે. પછી કોન્સોનન્ટ્સ, સાઉન્ડ અથવા ધ આવી શકે. પછી વોવેલ્સ, બરાબર, ઓવેલ્સ જેટલા સ્વર જેટલા છે એ બધાની આગળ ધ આર્ટિકલ આવી શકે, જ્યારે સ્પેશિયલાઇઝ હોય ત્યારે, બરાબર. પછી પર્ટિક્યુલર, નો આર્ટિકલ્સ, નો આર્ટિકલ્સ કેમાં આવે તો કે પર્ટિક્યુલર નામ હોય તેની આગળ નો આવે, બરાબર, સમજાઈ ગયું. આ બહુ સિમ્પલ વસ્તુ છે એટલે બહુ હું ડિટેલમાં જતો નથી. હવે આપણે પ્રોનાઉન તરફ આગળ વધીએ. અહીંયા પ્રોનાઉનની વાત કરીએ તો સર્વનામ, બરાબર, ખાસ કરીને જેટલા તમે કરતા યુઝ કરો છો, આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, એ બધા પર્સનલ પ્રોનાઉન્સમાં આવે છે, એટલે કે વ્યક્તિવાચક સર્વનામમાં આવે છે, બરાબર. પછી રિફ્લેક્ટિવ નાઉન એટલે કે સ્વવાચક, અને ઓવરઓલ પહેલાં જોઈ લઈએ, ટાઈપ્સ ઓફ નાઉન્સ એટલે કે સેવન ટાઈપ્સ ઓફ નાઉન્સ છે, સોરી, નાઇન ટાઈપ્સ ઓફ નાઉન્સ પ્રોનાઉન્સ છે. ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સમાં પહેલું જે છે પર્સનલ એટલે કે વ્યક્તિવાચક, પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક, રિફ્લેક્સિવ એટલે પોતાના માટે વપરાતું, અને રિફ્લેક્સિવ કહેવાય.
પછી એમ્ફેટિક પ્રોનાઉન એટલે ભારદર્શક, ઇમ્ફેટિક ઇમ્ફેસાઇઝ ઉપરથી આ ઇમ્ફેટિક આવેલું છે. ઇમ્ફેસાઇઝ એટલે ભાર મૂકવો, બરાબર. પછી ડેમોન્સ્ટ્રેટિવ, ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે દર્શક, સર્વનામ. ઇન ધ સેન્સ, ફોર એક્ઝામ્પલ, ધીસ, EHIS, ધીસ, દેટ, ધીઝ, ધોઝ, ધેર, આ બધા છે એ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં આવે, બરાબર. પછી ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામ. આપણને ખબર ના હોય કે આમાં કયું સર્વનામ મૂકી શકાય, પરંતુ આપણે પ્રોપરલી મૂકી દઈએ, બરાબર, કદાચ આપણે એને ઇનડેફિનેટ કહેવાય. એટલે કે વ્યક્તિ, વસ્તુ, ગમે ત્યારે, એના માટે કોઈ ફિક્સ નથી હોતું ક્યારેક, એને ઇનડેફિનેટ કહેવાય, અનિશ્ચિત સર્વનામ. પછી ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ, વિતરક. ડિસ્ટ્રીબ્યુટિવ એટલે વિતરક સર્વનામ છે. પછી રિલેટિવ સર્વનામ, સંબંધક સર્વનામ છે. આ સંબંધક સર્વનામમાં હું તમને કહી દઉં શું આવે. સંબંધક સર્વનામમાં મોટેભાગે લગભગ કર્તાઓ નથી આવતા, પણ એના રૂપો આવે છે. કદાચ તમને ખબર હોય તો એના રૂપો રૂપો ખબર છે, પ્રોનાઉન્સના રૂપો ખબર છે. પર્સનલ પ્રોનાઉન્સના 5 રૂપો છે, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ, બરાબર. મેં તમને અહીંયા કીધું રિલેટિવ પ્રોનાઉન જેને કહેવાય એ સંબંધક વિભક્તિમાં આવે, કર્મ વિભક્તિ એટલે કે એ ઓબ્જેક્ટિવમાં આવે, પણ એમાં એ પ્રકાર નથી, પણ એનો ભાગ એક પડે છે, બરાબર. અને કર્તામાં એ સબ્જેક્ટિવમાં આવે, બરાબર. એ બધા પર્સનલ પ્રોનાઉન્સમાં આવી જાય છે, બરાબર. એના રૂપો કંઈક 5 જેવા છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું એના રૂપો, તો એ રૂપોનો ઉપયોગ આપણે પેસિવમાં, એ રૂપોનો ઉપયોગ આપણે રિપોર્ટેડ સ્પીચમાં, આ બધામાં કરીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, આઈ, મી, માય, માઇન, માયસેલ, બરાબર. ખબર છે કોઈને? પછી ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જે છે એ પ્રશ્ન સૂચક. હવે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં શું આવે, તો કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં પહેલાં તો WH વર્ડ્સ જેટલા છે, બધા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં આવે, બરાબર. ખબર છે ને તમને? WH વર્ડ્સ જેટલા છે એ, જ્યારે પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગ કરો ત્યારે એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય, બરાબર. અને જ્યારે એને સંયોજક તરીકે ઉપયોગ કરો, એટલે કે કનેક્ટિવ તરીકે ઉપયોગ કરો, તો એ કન્જક્શન કહેવાય. શું કહેવાય એને? WH કન્જક્શન. ઓકે, તો હા, તો ઇન્ટ્રોગેટિવમાં કોઈ પણ WHથી તમે પ્રશ્ન સ્ટાર્ટ કરો એ પ્રશ્ન સૂચકમાં આવી શકે. પછી રેસિપ્રોકલ, રેસિપ્રોકલ એટલે અન્યો અન્યવાચક, એટલે ઘણા માટે ઉપયોગ થઈ શકે એવું, એને રેસિપ્રોકલ કહેવાય. પર્સનલ પ્રોનાઉન તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પર્સનલ પ્રોનાઉનમાં આપણે વર્ણવ્યું છે, તમે જોઈ શકો, એકવચન, બહુવચન, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. પહેલા પર્સન, ફર્સ્ટ પર્સનમાં આઈ, વી, તમે વિથ મીનિંગ જોઈ શકો છો, બરાબર. હવે આને તમે ટુ બીના ફોર્મ સાથે જો બોલવું હોય તો કઈ રીતે બોલાય, પછીના ઓબ્જેક્ટ્સ કે પછીના વર્બ્સના ફોર્મ્સ એ કઈ રીતે આવી શકે, દેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ ટેન્સ, ઓકે. પણ પ્રેઝન્ટ ટેન્સ આ રીતે બોલાય, આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, ધે આર, બરાબર. પછી પાસ્ટ ટેન્સ, આઈ વોઝ, વી વર, યુ વર, યુ વર, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, ધે વર. તમે જોઈ શકો છો હું કઈ રીતે બોલું છું, બરાબર. પછી ફ્યુચર ટેન્સ, આઈ શેલ, વી શેલ, યુ વિલ, યુ વિલ, હી વિલ, શી વિલ, ઇટ વિલ, ધે વિલ. આ બધા ટુ બીના ફોર્મ સાથેના પ્રોનાઉન્સ છે, જે વ્યક્તિગત પ્રોનાઉન, આપણે વ્યક્તિવાચક સર્વનામ જે કહીએ છીએ એની આપણે વાત કરીએ છીએ, બરાબર. હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે જો અહીંયા ફોર્મ્સ ઓફ પર્સનલ પ્રોનાઉન્સ અહીં તમે જોઈ શકો છો, આ બધા ફોર્મ્સ છે એના, બરાબર, એ પર્સનલ પ્રોનાઉન્સમાં આવે. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પછી વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્સ, અવર સેલ્સ એ બહુવચન છે. પછી યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ એન્ડ યોર સેલ્સ બંને આવે, બરાબર. પછી હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ.
शी हर हर हर्स हरसेल्फ बराबर पची इट इट इट्स इट्स इट्सेल्फ बराबर अने दे देम देर देर्स देमसेल्स आ बदाज रूपों तमे जोई शको छो एवी रीते अहींया आपणे लखेला छे अहींया जे ही शी इट नुं जे बहुवचन छे એ દે હોઈ શકે આપણે એક્ઝામ્પલ ટેબલમાંથી એક્ઝામ્પલ લીધા છે કે આઈ એમ અ ટીચર જો મેં તમને કીધું હતું ને આપણે પર્સનલ પ્રોનાઉન લીધા છે સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ હિયર યુ કેન સી દેટ હી ગેવ મી અ પેન ધીસ ઇઝ માય માર્કર પેન ધીસ માર્કર સી ધીસ દેટ ધીઝ આર ઓલ પ્રોનાઉન્સ ઓનલી ધીસ માર્કર પેન અહીંયા આપણે એમાંથી માઇન્ડનો ઉપયોગ કર્યો છે આઈ મેડ ધીસ બુક